नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। जय भगवान। अगाउना लेक्चर में आपणे सरेराश नफानी पद्धति पागरीनी गणतरी शीखेला, जेमा आपणे पेज नंबर 105 ऊपर दाखला नंबर 4 गणेलो। आजे एना पछीनो दाखलो पेज नंबर 105 ऊपर दाखला नंबर 5 गणीए छीए। सौप्रथम एनी रकम जोई लईए। महेन्द्र अने प्रवीण एक भागीदारी पेढ़ीना 3:2 ना प्रमाणमां नफो नुकसान वेचता भागीदारो छे। તેઓ નફો નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે, તેથી પાઘરીની મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે। ભાગીદારી કરાર મુજબ પાઘરીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો। છેલ્લા 4 વર્ષનો આપણે નફો આપેલો છે કે વર્ષ 2013-14 એમાં નફો છે 60,000, વર્ષ 2014-15 જેમાં નફો છે 80,000, વર્ષ 2015-16 અહીંયા રકમ તમને કૌંસમાં આપેલી છે। આનો અર્થ થાય છે કે આ વર્ષે પેઢીને ખોટ થયેલી છે। 2016-17 જેમાં નફો આપ્યો છે 30,000। હવે આપણે અગાઉ જ્યારે પાઘરીના મૂલ્યાંકનની જરૂરિયાત જોઈ હતી ત્યારે એમાં કીધેલું કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વેચણીનું પ્રમાણ બદલે ત્યારે પણ પાઘરીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે। તો આપણે રકમમાં જોઈ શકીએ છીએ કે મહેન્દ્ર અને પ્રવીણ તો કે પહેલાં 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા હતા, હવે એ પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે। એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થયો, જેને લીધે પાઘરીનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે। હવે અગાઉનો જે દાખલા નંબર 4 ગણેલો અને દાખલા નંબર 5 બંનેમાં ઘણો બધો ડિફરન્સ છે। તે દાખલા નંબર 4માં આપણે જોયેલું કે પેઢીમાં બધા વર્ષમાં નફો જ હતો, બરાબર, જ્યારે અહીંયા તો કે શરૂઆતના 2 વર્ષોમાં નફો છે, ત્રીજા વર્ષે ખોટ થાય છે, પછી ચોથા વર્ષે તો કે નફો થાય છે। તો આ દાખલો કઈ રીતના ગણવો એ આપણે જોઈએ। હવે આપણે ખ્યાલ જ છે કે દાખલો ગણવાના 3 સ્ટેપ છે, કે સૌ પ્રથમ સરેરાશ નફોની ગણતરી દર્શાવતું કોષ્ટક બનાવશું, ત્યારબાદ સરેરાશ નફો મેળવશું અને ત્યારબાદ પાઘરીનું મૂલ્ય નક્કી કરીશું। તો અહીંયા આપણને જે વર્ષ આપેલા છે એ આપણે ઊભા લખું છું। સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્ર, પહેલો વર્ષ છે 2013-14, જેમાં નફો આપેલો છે 60,000, પછી વર્ષ છે 2014-15, ત્યાં પણ નફો છે 80,000। આ ખાસ ધ્યાન રાખજો, વર્ષ 2015-16 પેઢીને નફાને બદલે ખોટ થયેલી છે। જ્યારે પણ કોઈ રકમ કૌંસમાં આપેલી હોય ત્યારે એ ખોટ દર્શાવે છે। અને ચોથા વર્ષ એટલે કે વર્ષ 2016-17 તો કે 30,000 નો નફો થયેલો છે। હવે આપણે અગાઉના લેક્ચરમાં જોયું તે પ્રમાણે તો કે આ આપણે કુલ નફો મેળવવો પડે, એટલા માટે આ બધાનો સરવારો કરશું। પણ આ સરવારો કરવામાં ખાસ ધ્યાને રાખવું પડશે કે જે વર્ષે પેઢીને ખોટ છે તો આ
2013-14, 2014-15 એ નફો અને 16-17 આ ત્રણે ત્રણ નફાનો સરવાળો કરી એમાંથી આપણે આ 20,000 છે બાદ કરશું એટલે આપણને તો કે કુલ નફો મળશે. તો 60,000 + 80,000 એટલે 1,40,000 + 30,000 એટલે 1,70,000 એમાંથી 20,000 આપણે બાદ કરીએ એટલે કુલ નફો મળશે આપણને 1,50,000. આનો અહીંયા સરવાળો. ખ્યાલ પડી ગયો બધાને? તો કે આ જે ખોટ છે, આ જે ત્રણ નફો છે એમાંથી આપણે આ 20,000 બાદ કરેલા છે. હવે ત્યારબાદ આપણે શીખેલા સ્ટેપ નંબર 2, તો કે સરેરાશ નફો શોધવો. તો સરેરાશ નફાનું સૂત્ર શું હતું? તો કે આપેલ વર્ષનો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો આપણે સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્રકમાં કુલ નફો આવેલો છે 1,50,000, જે આપણે કુલ નફાની જગ્યાએ મૂકીએ છીએ. છેદમાં વર્ષની સંખ્યા, જે આપણે અગાઉ પણ ગણતરી કીધેલી અથવા રકમમાં આપણને આપેલું છે કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની. કેટલા વર્ષ આપેલા છે? 4. 1, 2, 3 અને 4 એટલે છેદમાં કેટલા મૂકશું? 4. હવે આપણે તો કે 1,50,000 ને 4 વડે ભાગાકાર કરીએ એટલે આપણને સરેરાશ નફો મળશે. તો કે ભાગાકાર કરો કેલ્સિયમ એટલે આપણને ખ્યાલ જ છે કે 37,500 મળશે. એટલે આપણે સરેરાશ નફો મળે છે 37,500. કેટલો મળ્યો? તો કે 37,500. હવે આપણે દાખલામાં જે રકમ આપેલી છે એમાં જોવું પડશે કે પાઘરીની ખરીદીના વર્ષ કેટલા આપેલા છે. તો રકમમાં જોઈએ તો અહીં લખેલું છે કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની, એટલે 4 વર્ષની સરેરાશ નફો આવી ગયો. હવે શું કીધું આગળ? 5 વર્ષની ખરીદીના આધારે, એટલે ખરીદીના વર્ષ કેટલા આપેલા છે? 5. તો હવે આપણે પાઘરીનું સૂત્ર મૂકી અને પાઘરીની કિંમત નક્કી કરીએ. તો પાઘરીનું સૂત્ર છે કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા તો કે પાઘરીની ખરીદીના વર્ષ, એટલે કે ખરીદીના વર્ષ. હવે આપણે સરેરાશ નફો મળ્યો છે 37,500 એટલે આપણે લખીએ છીએ 37,500 ગુણ્યા ખરીદીના વર્ષ કેટલા આપેલા છે અહીંયા? તો કે 5. એટલે ગુણ્યા આપણે 5 કરશું એટલે આપણને પાઘરીની કિંમત કેટલી મળશે? તો કે 37,500 × 5 એટલે આપણને પાઘરીની કિંમત મળશે 1,87,500. તો આ દાખલામાં આપણે જોયું કે જ્યારે અમુક વર્ષમાં નફો આપેલો હોય, અમુક વર્ષમાં ખોટ આપેલી હોય તો પાઘરીની ગણતરી કઈ રીતના કરવી આપણે જોયેલી છે. કે સૌ પ્રથમ કુલ નફો શોધવાનો, જે વર્ષે ખોટ હોય એ નફામાંથી બાદ કરવાનું, ત્યારબાદ સરેરાશ નફો શોધો અને પછી તો કે પાઘરી જે સૂત્ર મૂકી અને પાઘરીની કિંમત મેળવવી. તો અહીંયા આપણે સરેરાશ નફાની પદ્ધતિમાં 2 પ્રકારના દાખલા જોવા મળે છે. અગાઉ આપણે કીધું કે જ્યારે નફામાં વધઘટ હોય ત્યારે જ તો કે સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણવું, અથવા જ્યારે દાખલામાં સૂચના હોય કે સરેરાશ નફાની પદ્ધતિએ, ત્યારે જ આપણે સરેરાશ નફાની પદ્ધતિએ તો કે પાઘરીનું મૂલ્ય નક્કી કરવું. હવે આ જે સરેરાશ નફાની પદ્ધતિ હતી એની ખામીઓ કહીએ અથવા એની મર્યાદા,
तो के आ पद्धति में शू जोवा मळ्युं तो के सरेराश नफानी पद्धति में तो के नफाना वधता वलन ने के घटता वलन ने ध्यान में लेवामां आवतुं नथी। एटले के जो नफा में सतत वधारो थतो होय अथवा नफा में सतत घटाड़ो थतो होय तो अहींया सरेराश नफानी पद्धति में ते ध्याने लेवामां आव्युं नहीं। एटले सरेराश नफानी पद्धतिनी एक खामी कई तो के आ पद्धति में नफाना वधता अने नफाना घटता वलन ने ध्यान में लेवामां आवतुं नथी। अने बीजी आ पद्धतिनी बीजी खामी ए छे के आ पद्धति में पेढ़ी में रोकायेली अथवा धंधा में रोकायेली मूड़ी ने पण ध्यान में लेवामां आव्युं नहीं। एटले अहींया आपणने सरेराश नफानी पद्धति में बे खामी जोवा मळे छे के आ पद्धति में नफाना वधता अने घटता वलन ने ध्यान में लेवामां आवतुं नथी अने बीजुं आ पद्धति में धंधा में रोकायेली मूड़ी ने पण ध्यान में लेवामां आवतुं नथी। आ मर्यादा दूर करवा अथवा आ खामी दूर करवा आना पछीनी पद्धति ए आवे छे भारी सरेराश नफानी पद्धति।